नमस्कार मित्रों, जय श्री राजपूत चैनल में आपनो हार्दिक स्वागत छे। आज हूँ तमने एक एवा फोनना लोक विषय कहवा जई रह्यो छुं जे तमारा सिवाय बीजू कोई खोली ज नहीं सके। आज सुधी एवुं थतुं हतुं के ज्यारे तमे तमारा मित्रनी बाजूमां बेसीने तमारुं पेटर्न के पीन खोलता था तो ते जोई जाय, तो ज्यारे पण आपणो मोबाइल रेडो पड़े के तेना हाथमां आवे त्यारे ते दुरुपयोग करी शकतो हतो। अने आजकलना बाळको पण होशियार होय छे, તમે એમની બાજુમાં બેસીને પિન લોક કે પેટર્ન લોક ખોલો છો તો એમને કાયમ માટે યાદ રહી જાય છે, એમની યાદ શક્તિ પણ પાવરફુલ હોય છે। જો તમારો ફોન રેડો પડે અને એમના હાથમાં આવે તો એ લોક ખોલીને મંતરવા માંડે છે, તો મંત્ર એનો વાંધો નથી પર એ આપણા પર્સનલ ડેટા ઉડાડી દે છે, ત્યારે આપણને પ્રોબ્લેમ પડે છે। તો આ પ્રોબ્લેમમાંથી બચવા માટે હું તમને એક એપ્લિકેશન આપું છું। એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે ફોન રેડો પડ્યો હશે તો તમારો મિત્ર, તમારો બાળક કે કોઈ પણ વ્યક્તિ એ જ પાસવર્ડ જોયેલો પાસવર્ડ નાખશે તો ખુલશે નહીં, એ મારી ગેરંટી છે। તો તમારે આ એપ્લિકેશન વિશે જાણવું છે ને મિત્રો, તો ચાલો આખો વિડીયો જોજો અને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે। તો ચાલો હું તમને મારા મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં। તો મિત્રો, આપણે આપણા સ્ક્રીન ઉપર આવી ગયા છીએ, તો પછી આપણે હવે પ્લે સ્ટોર ખોલશું। પ્લે સ્ટોર ખોલ્યા પછી આપણે ઉપર સર્ચ બારમાં સર્ચ કરવાનું રહેશે, લોક સ્ક્રીન ટાઈમ પાસવર્ડ, પછી આપણે સર્ચ ઉપર ક્લિક કરી દઈશું। હવે સૌથી ઉપર જે એપ્લિકેશન આવી એની પર ક્લિક કરીએ, પછી આ અહીંયા ગ્રીન બોક્સમાં ઇન્સ્ટોલ લખેલું છે એની પર ક્લિક કરીએ એટલે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થવાની ચાલુ થઈ ગઈ છે। આ એપ્લિકેશન 14.54 MB છે, જે બહુ મોટી ના કહેવાય, નાની જ એપ્લિકેશન છે। મિત્રો, મારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે। કોકનું નેટ સ્લો હશે તો એમને વાર લાગશે, મારું નેટ ફાસ્ટ છે એટલે મારે જલ્દી થઈ ગઈ છે। હવે આપણે નીચે ઓપનનું બટન છે, આપણે એની ઉપર ક્લિક કરીએ એટલે આપણી એપ્લિકેશન ઓપન થશે। મિત્રો, આપણી એપ્લિકેશન ખુલી જાય પછી એપ્લિકેશનવાળા આપણી પાસેથી પરમિશન લેશે, ત્રણ પરમિશન લેશે, આપણે ત્રણેમાં એલોનું બટન દબાવી દઈશું। પછી ઉપર ઇનેબલ લોક છે, આપણે એ ઓફ હશે આપણે એને ઓન કરી દઈએ, પછી આ એપ્લિકેશન આપણને ક્વેશ્ચન પૂછશે, વેર વર યુ બોર્ન, એટલે તમારો જન્મ ક્યાં થયો હતો, તો આપણે અહીંયા આન્સર દેવાનો રહેશે। જો તમારે આ આન્સર ના દેવો હોય, આ ક્વેશ્ચનનો આન્સર ના દેવો હોય, તો અહીંયા એરો છે આપણે એની ઉપર ક્લિક કરી દઈએ। અહીંયા આટલા બધા પ્રશ્ન પૂછશે, આપણે ગમે તે એક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે। હું તમને બે ત્રણ પ્રશ્ન સમજાવીશ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરીને। પહેલો પ્રશ્ન છે, વેર વર યુ બોર્ન, એટલે તમારો જન્મ ક્યાં થયો હતો। બીજો પ્રશ્ન છે, વોટ વોઝ યોર ચાઇલ્ડહુડ નિકનેમ, એટલે તમારા બાળપણનું ઉપનામ શું હતું। ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ યોર ફેવરેટ પ્લેસ ટુ વિઝિટ એઝ અ ચાઇલ્ડ, તો એનો મતલબ છે એક બાળક તરીકે તમારી મુલાકાત માટે મનપસંદ સ્થળ કયું હતું। હું પહેલા પ્રશ્ન ઉપર ક્લિક કરું છું, મારો જન્મ અમદાવાદમાં થયો હતો એટલે હું અમદાવાદ લખીશ, અમદાવાદ। હવે હું નીચેથી સેવ આપી દઉં તો આપણો સ્ક્રીન લોક ઇનેબલ થઈ ગયું છે, તો હવે આપણે એને ચેક કરી લઈએ। આપણી સ્ક્રીનને આપણે લોક કરીશું, આપણે સ્ક્રીનને લોક કરીએ તો આપણી સામે કંઈક આવું આવશે, તો નીચે લખેલું છે સ્લાઇડ ટુ અનલોક, તો આપણે એ બાજુ સ્લાઇડ કરીએ તો અહીંયા આપણને પાસવર્ડ પૂછે છે, તો આપણે પાસવર્ડ, તમે કહેશો કે મેં તો એ કંઈ પાસવર્ડ નાખ્યો નથી તો મને હું આમાં કયો પાસવર્ડ નાખું, તો આપણે આ બાજુ જોઈ લઈએ। આપણો ટાઈમ છે 02:04 એટલે 2:04, તો અત્યારે થઈ ગયો છે 05, તો 2:05, તો હવે આપણે અહીંયા લખી દઈએ 02:05, તો મારું લોક ખુલી ગયું। મિત્રો, તમારા ફોનમાં ટાઈમ ચેન્જ થશે તો તમારું લોક પણ ઓટોમેટિક ચેન્જ થશે, તમારા ફોનમાં જેટલા વાગ્યા છે એટલા જ તમારો પાસવર્ડ હશે। તમારા ફોનમાં 2:06 છે તો 2:06 નાખવાનું, 02:06। તો હવે હું તમને શીખવાડું કે આપણે વોલપેપર કેવી રીતના ચેન્જ કરાય। તમારે આ એપ્લિકેશનના વોલપેપર લેવા હોય તો આ ચેન્જ વોલપેપર લખ્યું છે ત્યાં જવાનું, નહીં તો તમારે તમારા ગેલેરીના વોલપેપર લેવા હોય કે તમારો ફોટો લેવો હોય તો એની નીચે લખ્યું છે સેટ વોલપેપર ફ્રોમ ગેલેરી, આપણે એની પર ક્લિક કરીશું, તો અત્યારે મારે લેવા છે એપ્લિકેશનમાંથી ફોટા,
હું ક્લિક કરું છું ચેન્જ વોલપેપર ઉપર, તો મેં આ ક્લિક કર્યું. હવે મારે લેવું છે સૌથી ઉપરવાળું, તો હું એની પર ક્લિક કરું છું. તમારી સામે કંઈક આવું પેજ આવશે. હવે હું નીચેથી ઓકે દઈ દઉં છું, તો મેં ઓકે દઈ તો નીચે લખેલું આવી ગયું વોલપેપર ચેન્જ. તો હવે આપણે ચેક કરી લઈએ આપણા વોલપેપરને, તો આપણું વોલપેપર ચેન્જ થઈ ગયું છે. હવે જો મિત્રો, અત્યારે આપણા ફોનમાં વાગ્યા છે 2 અને 6, એટલે 0206. તો આપણે અહીંયા લખશું 0206. મિત્રો, હવે આપણે આપણા સ્લાઇડિંગ ટેક્સ્ટને ચેન્જ કરીએ. તો તમે કહેશો સ્લાઇડિંગ ટેક્સ્ટ એટલે શું, તો હું તમને સ્લાઇડિંગ ટેક્સ્ટ પણ બતાવી દઉં. સ્લાઇડ ટુ અનલોક, આપણે એને સ્લાઇડિંગ ટેક્સ્ટ કહીએ છીએ. તો ચલો આપણે ચેન્જ કરીએ સ્લાઇડિંગ ટેક્સ્ટને. ફોનમાં અત્યારે 0207, એટલે 2:07 થાય છે, તો હું એ નાખીશ 0207. તો મારું લોક ખુલી ગયું. હવે આપણે એપ્લિકેશન ખુલે એટલે થોડું નીચે સ્ક્રોલ કરશું. સ્ક્રોલ કર્યા બાદ અહીંયા ચેન્જ વોલપેપરની ઉપર લખ્યું છે ચેન્જ સ્લાઇડિંગ ટેક્સ્ટ. આપણે ચેન્જ સ્લાઇડિંગ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીએ, તો તમારી સામે કંઈક આવું પેજ આવશે. તમારે જે સ્લાઇડિંગ ટેક્સ્ટમાં લખવું હોય તે લખી શકો છો. મારી ચેનલનું નામ છે જયસી રાજપૂત, એટલે હું જયસી રાજપૂત લખીશ. મેં જયસી રાજપૂત લખી દીધું છે. હવે તમારે લખાઈ જાય તમારું સ્લાઇડિંગ ટેક્સ્ટ આખું, પછી તમારે ઓકે દબાવી દેવાનું અહીંયાથી. ત્યાં નીચે લખેલું આવી ગયું સ્લાઇડિંગ ટેક્સ્ટ ચેન્જ સક્સેસફુલી. હવે આપણે એને પણ ચેક કરી લઈએ. તો આપણી સ્ક્રીનને આપણે લોક કરશું. તો જોયું મિત્રો, આપણું સ્લાઇડિંગ ટેક્સ્ટ પણ ચેન્જ થઈ ગયું છે. તો હવે આપણે મારા ફોનમાં 2:08 થાય છે, એટલે કોડ લખવાનો રહેશે 0208. તો મેં ખોલી દીધું છે. તો આપણા વડીલો કહી ગયા છે મિત્રો કે તમે કોકનું સારું કરશો તો ભગવાન પણ તમારું સારું કરશે. તો આપણે આ એપ્લિકેશન આપણને બહુ કામમાં આવી છે, તો આપણે આ એપ્લિકેશનને 5 સ્ટાર આપી દઈશું. તો અહીંયા 5 સ્ટાર ઉપર ક્લિક કરીએ, પછી અહીંયા લખેલું આવી જશે યોર રેટ 5 સ્ટાર સક્સેસફુલ. તો આપણે એપ્લિકેશનને પણ 5 સ્ટાર આપી દીધા છે. તો જોયું મિત્રો, આ એપ્લિકેશન આપણા માટે કેટલી કામવાળી એપ્લિકેશન છે. તો આવા જ વિડીયો તમારે જોવા હોય તો હું મારી ચેનલમાં આવા જ મોટિવેશનલ વિડીયો, એજ્યુકેશનલ વિડીયો, જનરલ નોલેજના વિડીયો અને આયુર્વેદિક વિડીયો અને આવી જ નવી ટ્રિક્સ હું લાવતો રહીશ, અને મારા ચેનલ ઉપર હું આવા જ વિડીયો મૂકતો રહીશ. તો એ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને 2 આઇકન દબાવવાનું યાદ રાખજો, જેનાથી તમને નોટિફિકેશન મળતું રહેશે મારા નવા વિડીયો.